उपलेटा शहर में एक 10 वर्षनी मासूम बालकी नु मौत थयु होवानी घटना सामे आवी हती। त्यारे आ मौत हत्या ने कारण थई होवानु सामे आवता उपलेटा पंथक में भारे खळभळाट मची जवा पाम्यो छे। कोणे करी मासूम बालकीनी हत्या जुओ अमारा आ खास अहेवाल में। 10 वर्षनी मासूम बालकीनी थई हती घटना। माथाना भागे घा मारी करी नाखी हत्या। मौत अकस्मात थयु होवानु करवामां आवी रह्यु हतु रटण। આજે રાજકોટ જિલ્લાનું ઉપલેટા શહેર, આ શહેરની અંદર આમ તો વધારે પડતી શાંતિ ઉપર જોવા મળે છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી આ શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ વધુ થતી હોય તેમ એક માસૂમ 10 વર્ષની બાળકી પર કરપેણ હત્યા કરી દેવાની ઘટના સામે આવી છે। ત્યારે આ ઘટના બાદ સમગ્ર પંથકની અંદર ભારે ખળભળાટ મચી ગયો છે। ઉપલેટા શહેરમાં રહેતા અને વ્યવસાય ધંધો ચલાવતા ચેતનભાઈ નિમાવતની 10 વર્ષની પુત્રીનું અકસ્માતે મોત થયું હોવાની સામે આવી હતી। ત્યારે આ મોતની ઘટનામાં માતાને શંકા જતા તેમણે પોલીસનો સહારો લીધો હતો અને આ અંગેની તપાસ કરાવવા માંગ કરી હતી, જે બાદ ઉપલેટા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, ભાવેશ ગોહિલ, લોકસામના ન્યૂઝ, ઉપલેટા। જૂનના રોજ ઉપલેટામાં એક બનાવ બનેલ, જેમાં એક જે બાળકી હતી એના આ બાળકી જો છે સીડીઓથી પડી ગયેલ હોય એવી એક ઘટના બનેલ હતી। જ્યાં પ્રાથમિક રીતે જ્યારે બનાવ બનેલ હતો ત્યારે ઘરમાં જ્યારે આ બાળકી સીડીઓથી પડી ગયું ત્યારે જે બાળકીની જે પાલકી હતી એને જોઈ લીધો અને પછી રાડો રાડો ત્યાં ઘરમાં કરીને બીજા લોકો પણ ત્યાં આવી ગયા। એટલે પ્રથમ તોર પર આ જો છે ઘરમાં એવું લાગો કે આ સીડીથી પડી ગયેલ છે, એના પછી આ બાળકીને ત્યાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો અને હોસ્પિટલમાં ત્યાં જે કન્સર્ન ડૉક્ટર હતા એને અમે જાણ કર્યો। પછી આ બાળકીનો અંતિમ વિધિ અને તે દિવસે રાત્રિમાં જ કરવામાં આવ્યો હતો। નેક્સ્ટ દિવસે સાંજના સમયે જે બાળકીની માતા હતી એ માતાજી ઉપર ટેરેસ ઉપર ગઈ, તો ટેરેસ ઉપર એમને ત્યાં અમુક જગ્યાએ ખૂનના ધાબા જોવા મળે અને કાપડ પણ જે સુકાવેલ હતો આમાં પણ ખૂનના ધાબા હતા। એટલે એને શંકા ગઈ અને શંકા ગઈ તો એટલે એને હસબન્ડને અને એને જો દેવર હતો એને કોન્ટેક્ટ કીધો અને પૂછપરછ એને પૂછતાછ કરી, તો પછી એના જો હસબન્ડ હતા અને એના જો હસબન્ડના જો ભાઈ હતા એ આમાં બધી વિગત એને જો સાચી વિગત હતી આ કીધી, તો એમાં એવી વસ્તુ બહાર આવી કે આ જે ઘટના જો એક્ચ્યુઅલમાં બની હતી એમાં જો બાળકીની કાકી હતી જેનું નામ વંદનાબેન છે, આ ખરેખર જો છે બાળકીને પહેલાં ઉપર ટેરેસ ઉપર લઈ ગયેલ અને ત્યાં એને જો છે એક જો સાતો દસ્તો હોય આ દસ્તાથી એને માથા ઉપર વાર કર્યો, જેના લીધે એને ત્યાં જ એની જો મૃત્યુ થઈ ગઈ। એના પછી એને બાળકીને ત્યાં સીડીઓથી નીચે લઈ આવેલ અને સીડીઓ ઉપર એને નાખી દીધો અને એવી રીતે પ્રસ્થાપિત કીધો કે ભાઈ આ સીડીઓથી પડી ગયો છે। પછી જ્યારે બાળકીના જે ફાધર હોય અને જો એના અંકલ હતા એ જ્યારે બનાવ બન્યા પછી જ્યારે ઘરે આવ્યા તો ઘર ઉપર આજુબાજુ એ લોકો સીડી ઉપર જોયું, તો એને ત્યારે જ એને શંકા પડી ગઈ હતી અને ઉપર જ્યારે પણ ગયા હતો ત્યારે એકદમ કન્ફર્મ થઈ ગયો હતો। એટલે એને ત્યારે ખબર પડી ગઈ કે આ જો બનાવ છે એને અંજામ જો છે વંદના જ આપી શકે। એટલે પછી બનાવને છુપાવવા માટે અને ઘરની આબરૂ એમાં ખરાબ નહીં થાય અને કોઈ ઉપર એમાં કેસ નહીં થાય એટલે એ લોકો પહેલાં જો છે એમાં કોઈને જાહેરાત કરી નહીં, પોલીસને જાહેરાત કરી નહીં અને સ્વૈચ્છિક રીતે અંતિમ વિધિ કરાવી દીધી અને ડૉક્ટર જો હતા કન્સર્ન ડૉક્ટર એ પોસ્ટમોર્ટમનું પણ કરાવવાનું કીધો હતો, પોસ્ટમોર્ટમ પણ નહીં કરાવ્યો અને જે અંતિમ વિધિ વગર બધી વસ્તુ કમ્પ્લીટ કરી દીધી। નેક્સ્ટ ડે પછી જ્યારે માતાને ખબર પડી તો શંકાને લાગે લીધે પછી પોલીસને જાહેરાત થઈ અને પોલીસ પછી જ્યારે તપાસ કરી તો આ વસ્તુ બધી વિગત જોઈ ધ્યાનમાં આવી હતી। હત્યાનું કારણ પ્રાથમિક વિગત એવી જાણવા મળે છે કે જો એની કાકી હતી એના જો સન હતા અને જો બાળકી હતી એને બંને વચ્ચે પણ નાનો મોટો ઝઘડો ચાલતો હતો, પ્લસ જો એની જો જેઠાણી હતી જે બાળકીની જો માતા છે એને એનો પણ જો મોબાઈલ હતો જો એની જેઠાણી વાપરવામાં લીધેલ હતો એનો પણ થાળ હતો અને અગાઉ પણ અવારનવાર જો છે બંને બિલ્ડિંગ વચ્ચે જો ઝઘડો ચાલતો હતો જેના લીધે આ બધી વસ્તુ જો છે એની બાળકીની હત્યા કરવામાં આવી છે। બાળકીના મધર ફાધર અને જો એના ચાચા ચાચી હતા એ બધા પરિવાર એક ભેગા જ રહેતા હતા, એટલે એના મધર ફાધર
दादा दादी पण साथे ज रहता।